આજે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. દેશ લોકડાઉન છે, દેશના વ્યાપાર ધંધાઓ બંધ છે. એવા સમયે સામાન્ય અને ગરીબ પરિવારની પરિસ્થિતિ શું હશે કદાચ આપણે એની કલ્પના નહીં કરી શકીએ. પરંતુ આજે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે લોકો રોજીરોટી માટે સ્થાયી થયા છે તે લોકોને કારખાનાઓ ફેક્ટરીઓ બંધ હોવાના કારણે કોઈ પણ જાતની આજે રોજગારી નથી, તેમની કોઈ આવક નથી. એવા કપરા સમયમાં કેટલીક સામાજિક સંસ્થાઓ સેવાભાવી લોકો એમને બે ટંકનું જમવાનું પહોંચાડી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં એમના વતન મોકલવાની જે ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે. પરંતુ મારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે જે લોકો પાસે 40-40 દિવસથી કોઈ પણ જાતની રોજગારી નથી, કમાવાના કોઈ સાધન નથી, બે ટંક જમવાનું પણ અને સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવી રહ્યું છે, એવા લોકો પાસેથી એમને વતન મોકલવા માટે જે ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ દુઃખદ વાત છે. મેં આજે પત્ર દ્વારા સન્માનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પાસેથી માંગણી કરી છે કે જે પરપ્રાંતીય લોકો ગુજરાતમાં વસી રહ્યા છે, જેમને પોતાના વતન જવું છે, તેમને કોઈ પણ જાતનું ભાડું લીધા વગર એમને વતન મોકલવાની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી પોતાનું રાજધર્મ નિવાર